આ સળીના ગુણાકાર કરવા પી કે શ્રીનિવાસને પ્રોત્સાહિત કરેલા છે. બે સળી સમાંતર અથવા છેદે તેવી રીતે મૂકી શકાય છે. સળી છેદે તેમ મૂકવાથી ફક્ત એક જોડ બનશે અને તેથી 1×1=1 બનશે. તમે આના જવાબ એક કાગળમાં 10×10 ચોકઠામાં લખી શકો છો. હવે બે સળી આડી અને બે સળી ઊભી મૂકો, તેમના 4 જોડ બનશે. તમારા જવાબના કાગળમાં 4 લખો. હજી એક સળી ઊભી મૂકવાથી 6 જોડ બનશે અને 3×2=6 બનશે. આવી જ રીતે 3×3=9 અને 4×3=12 બનશે. જો તમે 9 આડી સળી અને 9 ઊભી સળી મૂકશો તો બધા મળીને 81 જોડ બનશે. દરેક આડી રેખામાં 9 જોડ અને 9 રેખાના 9 જોડથી 81 જોડ બનશે. આ જુઓ, 9, 18, 37, 36, 45, 54, 63, 72 અને 81. ગુણાકાર એ સરવાળાને ફરી ફરી કરવાથી થાય છે. તમે કાગળમાં 9×9=81 થાય છે તે લખી શકો છો. શૂન્ય વડે ગુણાકાર અનોખો પ્રકાર છે, પણ તે સળીથી કરી શકાય છે. 2×2=4 થાય છે, કારણ કે 4 જોડ બનેલા છે. એક સળી કાઢવાથી 2×1=2 થશે. હવે ઊભી સળી કાઢી નાખો, ત્યારે 1 પણ જોડ નહીં રહે. આથી 2×0=0 બને છે. એક આડી સળી કાઢવાથી 1×0=0 જ રહે છે. અને છેલ્લે બચેલી એક સળી કાઢવાથી 0×0=0 બને છે. હવે એક પહોળી કાગળની પટ્ટી લો, જે 10 સળીને બરાબર રહેશે. એક પટ્ટીને બીજી પટ્ટી પર મૂકો અને આ જોડની સંખ્યા 10×10=100 રહેશે. આપણે હવે દ્વિક્રમાંકનો ગુણાકાર કરશું. એક પટ્ટી પર સળીની સંખ્યા 10×1=10 રહેશે. તમે જો બીજી સળી મૂકશો તો ઊભો ક્રમાંક પટ્ટી માટે 10 અને સળી માટે 2=12 બનશે. 3 આડી સળી મૂકો તો આડો ક્રમાંક બનશે. પટ્ટી માટે 10 અને સળી માટે 3, તેથી 13 બનશે. હવે આપણે 12 અને 13નો ગુણાકાર કરીએ. ઊભી સંખ્યા 13 અને આડી સંખ્યા 12 છે. હવે તમે સરવાળો કરો. પટ્ટીનું જોડાણ એટલે 100 + પટ્ટી અને સળી માટે 10 + 10 + 10 + 10 + 10 + સળીના જોડ માટે 1+1+1 + 1+1+1 = 156 બનશે. તમે ઉપરથી ગુણાકારનું દૃશ્ય જોઈ શકો છો.